નમસ્કાર દર્શક મિત્રો, માં સાબરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જણાવી દઈએ કે આપણે ભારતમાં જ્યારે કોઈ તીર્થભૂમિની આપણે યાત્રા કરતા હોય ત્યારે જો નારાયણ સરોવરના દર્શન કરવા ના આવીએ, કોટેશ્વર મહારાજના દર્શન કરવા ના આવીએ તો એ યાત્રા જે છે એ અધૂરી ગણાતી હોય છે. ત્યારે આજે તીર્થભૂમિ નારાયણ સરોવર ખાતે આવ્યા છે. અને મિત્રો, ઘણા લોકોને ખ્યાલ હશે પણ ઘણા લોકોને ખ્યાલ નહીં પણ હોય કે ખરેખર આની હિસ્ટ્રી શું છે, ઇતિહાસ શું છે. નારાયણ સરોવર એટલે સરસ મજાનું સરોવર છે. ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ નામથી જે છે અહીંયા એમના બેસણા છે અને કહી શકાય કે એક દ્વારકામાં જેમ ફરતા હોય એવું એક દૃશ્ય છે. પણ મને પણ થોડીક ઉત્સુકતા થઈ ત્યારે મધુસૂદન લાલજી મહારાજને આપણે યાદ કરશું અને એમના મહારાજ સાહેબના આશીર્વાદથી અને અત્યારે જે ગુરુગાદી ઉપર જે છે સોનલલાલજી મહારાજ, તો એમને મળશું કે આ જે તીર્થભૂમિ નારાયણ સરોવર છે એની મારે થોડીક ઐતિહાસિક માહિતી આપો અને લોકો સુધી આ માહિતી પહોંચે કે ખરેખર એની હિસ્ટ્રી શું છે, ઇતિહાસ શું છે. મારા સાહેબ, મારે એ જાણવું છે કે આ સ્થાન કેટલા વર્ષ જૂનું છે અને આની ઇતિહાસ શું છે. જી, કચ્છના મહારાણી માનકુંવરબાએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. એ દર સાલ એમના ઇષ્ટદેવ થાય દ્વારકાધીશ, એટલે હર સાલ એ દર્શન કરવા માટે દ્વારકા જાય. તો એક વખત એવું થયું કે ત્યાં એમણે દ્વારકામાં પૂજા કરતાં કરતાં એમને પ્રેરણા થઈ કે મારા કચ્છની અંદર પણ આવું એક ભવ્ય મંદિર હોવું જોઈએ. કારણ કે એ પ્રજાપ્રેમી વ્યક્તિ હતા, આમ કહી શકાય તો જેટલા પણ રાજા રજવાડાઓ હતા એ પ્રજાપ્રેમી હતા કે મારી પ્રજા સુખી તો રાજા સુખી. તો એ રીતે ધર્મપ્રેમી હતા, તો એમણે ત્યાં સંકલ્પ લીધો કે મારા કચ્છની અંદર પણ આવું એક ભવ્ય મંદિર હું બનાવીશ. એક એવી લોકવાયકા છે. બીજું એવું છે કે દ્વારકાનું મંદિર બંધ હતું અને ત્યાંથી એટલે એમણે અહીંયા બનાવ્યું. પણ મૂળ જે વસ્તુ છે કે દ્વારકાપુરી જેવું જ બીજું મંદિર, આટલું ભવ્ય મંદિરનું નિર્માણ કરવું એ પણ પોતાના ઘરેણાથી. તો એમણે એવું સંકલ્પ લીધો કે હું મારા કચ્છની અંદર આવું એક ભવ્ય મંદિર દ્વારકાધીશજીનું બનાવીશ. કચ્છ આવી રાજાને વાત કરી કે મને આવી પ્રેરણા થઈ છે અને મેં આવું સંકલ્પ લીધું છે. તો રાજા ખૂબ ખુશ થયા અને એમણે કહ્યું કે આપના માટે ભંડારો ખુલ્લા છે. તો કે ના, હું મારા પોતાના જે ઘરેણાઓ છે એનામાંથી હું બનાવવા ઈચ્છું છું. રાજા કે જી, જેવી આપની ઈચ્છા એમ. પણ એક નાનું સૂચન છે મારું, રાજા વાત કરી કે મારું એક નાનું સૂચન છે કે આપ કચ્છ ભ્રમણ કરો અને એક એવી જગ્યા પસંદ કરો જ્યાં આપ આટલું મોટું ભવ્ય મંદિર બનાવો છો તો વિશેષ પ્રમાણમાં ભાવિક ભક્તો દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે. તો મહારાણી સાહેબે એ સૂચનનો સ્વીકાર કર્યું અને કચ્છ ભ્રમણ કર્યું. કચ્છ ભ્રમણ કર્યું, આ જગ્યા પસંદ કરી નારાયણ સરોવર. આ જગ્યા પસંદ કરવાનો મૂળ આશય કે સરોવર જે છે એ ત્રેતાયુગથી અસ્તિત્વમાં આવેલું છે, આપણા શાસ્ત્રો એવું કહે છે. તો એ સરોવર અહીંયા હતું અને કોટેશ્વર મહાદેવ અહીંયા બિરાજતા હતા, તો એનાથી પ્રેરાઈ એમને આ જગ્યા સ્થાન નક્કી કર્યું અને આટલું મોટું ભવ્ય મંદિરનું એમણે નિર્માણ કર્યું. વાહ, કેટલાક વર્ષ જૂનો આ મંદિર હશે? આશરે 350 વર્ષ જૂનું છે. વાહ. અને ખાસ કરીને શું છે રાજવી પરંપરા, જ્યારે ખાસ કરીને કચ્છ રાજવી પરંપરા આવતા હશે એ જૂની પરંપરા શું હતી? જી, આ ગાદીની જેને કહેવાય કે મંદિરનું નિર્માણ થયું એટલે મંદિરના સંચાલન માટે એક ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવા જોઈએ. તો એમણે ગાદી પરંપરાની સ્થાપના જેને કહેવાય કે કરી કે ભાઈ એક એવા વ્યક્તિ હોવા જોઈએ જે ધર્મનિષ્ઠ હોવા જોઈએ, ગાદીપતિ એવા હોવા જોઈએ જે મંદિરનું સંપૂર્ણ સારી રીતે પ્રણાલિકા મુજબ મંદિરનું સંચાલન કરી શકે, ભગવાનના જેટલા પણ ઉત્સવો છે વ્યવસ્થિત રીતે એનો જેને કહેવાય કે આયોજન કરી શકે. તો એમણે ગાદીપતિની નિમણૂક કરી, એમના હસ્તક પૂજારીઓ મુખિયાજી એવી રીતે એમણે આખી પ્રણાલિકા ચાલુ કરી. તો આ જે ગાદી છે, ગાદી ઉપર જ્યારે પણ ગાદીપતિની નિમણૂક કચ્છરાજ પરિવાર કરતા જે તે સમયે, અને એમને એ અહીંયા એમને બેસાડવા માટે આવતા, તો એવી રીતે 12 ગાદીપતિ અહીંયા થયા અને 13મી મારી નિમણૂક થઈ. અત્યારે મંદિરનું સંચાલન સરકાર હસ્તક છે. તો સરકાર શ્રી પાસેથી પણ આપણને જેને કહેવાય કે ઓર્ડર મળ્યો અને કચ્છરાજ પરિવાર પણ પધાર્યા હતા આપણને બેસાડવા માટે. તો એ રીતે જે જૂની પ્રણાલિકા છે જે તૂટે નહીં, તો એને સંકલન કરી સાથે ચાલી જેથી કરીને વિશેષ પ્રમાણમાં આપણે અહીં સારા કાર્યો કરી શકીએ. ખાસ કરીને એ પણ છે કે કચ્છરાજ જે છે અહીંયા આવી અને કંઈ પણ લે નહીં, અને એ પરંપરા શું છે અને હવે એમાં શું ખાસ કહીને. જી, કચ્છરાજ પરિવાર તરફથી તિલક અને પાગવિધિ કરવામાં આવે
અને ગાદીપતિ તરીકે એમને સ્થાપિત કરવામાં આવે. વિશેષમાં કે અહીંયા પધારે છે, એમને કૃષ્ણાર્પણ કરેલું છે. તો અહીંયા આવતા હોય છે તો એવું કહેવાય છે કે અહીંયાનું જળ પણ જેને કહેવાય કે કારણ કે કૃષ્ણાર્પણ કરેલું હોય એટલે એ પાછું લઈ ન શકે. એટલે એ એમનો ભાવ છે, એક વ્યક્તિગત ભાવ છે કે અમે અહીંથી કંઈ લઈએ નહીં એમ. મેં હમણાં જ ખાસ કરીને જાણ્યું કે પરમ આદરણીય ડુંગરેજી મહારાજ, મધુસૂદનજી મહારાજ અને એ જ ઓદોરામજીના જે શિષ્ય છે વાલદાસજી મહારાજે, એમણે જે ખાસ કરીને સંકલ્પ લીધો એ શું હતું અને આ જગ્યા અત્યારે જાગૃત બની? જી, જે તે સમયે વખતો વખત દુષ્કાળ પડતા, બીજું કે પાકિસ્તાનની બોર્ડર સંવેદનશીલ વિસ્તાર પણ કહેવાય, અને ભારતના પશ્ચિમ છેડે આવેલું આ તીર્થ છે નારાયણ સરોવર અને કોટેશ્વર, તો અહીં ભાવિકો આવે અને એમને જેને કહેવાય કે ભગવાન ભક્તિ, ભગવાનની ભક્તિ સુદૃઢતાથી અને વ્યવસ્થિત રીતે કરી શકે, એમને આત્મકલ્યાણ હેતુ જે પણ કાર્યો કરવા હોય એ શાંતિથી કરી શકે, રોકાવું હોય તો રોકાઈ શકે, તો એના માટે બ્રહ્મલીન મારા દાદાગુરુ મધુસૂદનલાલજી મહારાજ, ડોંગરેજી મહારાજ, એમણે એક વિચાર સ્ફૂર્યો કે અહીં કંઈક એવું હોવું જોઈએ જેથી કરીને સાધુ સંતો પધારે છે કે ભાવિક ભક્તો પધારે છે, તો એમના માટે આપણે અહીં શું કરી શકાય. તો એમણે અન્નક્ષેત્ર ભોજનાલયની પણ સ્થાપના કરી અને ધીમે ધીમે વખતો વખત આવતા ડોંગરેજી મહારાજની પણ એમણે કથા કરી, અન્નક્ષેત્ર ભોજનાલય ચાલુ કરાવવા માટે જેને કહેવાય કે વિશેષ પ્રમાણમાં એમનો સહયોગ અને ફાળો રહ્યો છે કે યાત્રિકો વિશેષ પ્રમાણમાં અહીં આવે, જેથી કરીને આ તીર્થનો મહિમા જે છે આપણા ધર્મ ગ્રંથોની અંદર વિશેષ રીતે એને વર્ણન કરવામાં આવ્યું છે. તો આ એક મહાતીર્થ તરીકે પણ એને જે વિદ્વાનો અહીં પધારતા હોય છે તો મહાતીર્થ તરીકે પણ એને ગણાવે છે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને આ સાથે બીજા કોઈ એવા ધાર્મિક સ્થળો જે પરંપરાગત જે જૂના હોય અને જેની જેની હિસ્ટ્રી અને જેને ગૌરવ લઈ શકાય આપણે, જેને કહેવાય કે ભારત ભૂમિ છે એ આપણા સનાતન ધર્મની ભૂમિ છે, તો આ ભૂમિ ઉપર જેને કહેવાય કે ભગવાન ખુદે પણ વિચરણ કરેલું છે. આ સરોવર જે અસ્તિત્વમાં આવ્યું ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી જ જળ પ્રગટ થયું છે, એટલે સરોવરની રચના થઈ. તો આવી રીતે અનેક જગ્યાઓ કચ્છની અંદર આવેલી છે, જેમ કે કોટેશ્વર મહાદેવ છે, અને આપણે કચ્છની અંદર તમે જેને કહેવાય કે ઘણા એવા સ્થળો આપણે કહી શકીએ કે વિશેષ પ્રમાણમાં મહત્ત્વ ધરાવે છે, ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તો કોઈ એક જગ્યાનું નામ લેતા અન્યાય થશે, એટલે કચ્છની જે ભૂમિ છે એ પાવન ભૂમિ છે, તપોભૂમિ છે એવું હું કહી શકીશ. અને બાજુમાં જે તમે કીધું કે એક જૂની એક ગાદી પરંપરા છે એ શું છે અને ખાસ કરીને એનો શું ઇતિહાસ છે? જી, અહીં મહાપ્રભુજીની બેઠક પણ બિરાજે છે, જે ભારત વર્ષની અંદર 84 બેઠકમાંથી 63 નંબરના બેઠકજી અહીં બિરાજે છે, જે વલ્લભાચાર્યજી હતા એમણે આ બેઠકજીની સ્થાપના કરી છે. આખું ભારત વર્ષ એમણે ભ્રમણ કર્યું અને દરેક જગ્યાએ એમણે ગીતા પઠન કર્યું, એટલે ગીતાનું વાંચન કરી અને લોકોને ધર્મ તરફ વિશેષ જેને કહેવાય કે સમજાવ્યું, ધર્મ વિશે જ્ઞાન આપ્યું. અને અહીં એ બિરાજ્યા ખીજડાના વૃક્ષ નીચે, તો એ અહીંયા સ્થાપના જેને કહેવાય કે મહાપ્રભુજીની બેઠકજીની સ્થાપના થઈ. તો મિત્રો, ખૂબ જ એક એવી જગ્યા, આમ તો લોકો આવીને દર્શન કરી જતા હોય પણ અમારો ઉદ્દેશ એક જ છે કે આ જગ્યા વિશે આપણે જાણો, આનું શું ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ છે અને આદિનારાયણ વિષ્ણુથી કરી અને અત્યાર સુધીની જે આ પરંપરા જે છે. અને મિત્રો, કચ્છનો, ભારતનો અને ગુજરાતનો કહી શકાય, ભારતનો જ્યાંથી જે વિસ્તાર જે છે આ છેલ્લો, અહીંયા પછી આપણી દરિયો અને સરહદ શરૂ થાય છે, એટલે અંતિમ જે માનવ વસ્તીનું જે છે ગામ. તો મિત્રો, બસ એટલું જ કે આ ઇતિહાસનો જે છે આપ અનુભવ કરો અને ફરી એકવાર કે મહારાણી માનકુંવરબાએ આ જે છે એમને પ્રેરણા થઈ, એટલે ક્ષત્રિયો કૃષ્ણના વંશજો જે છે જે એ ફરી એકવાર અહીંયા એક સાબિત રૂપે આ એક મંદિર અહીંયા જોવા મળે છે. એટલે ખાસ કરીને આ ઉદ્દેશ અમારો એક જ છે કે આ ઇતિહાસને આપ જાણો અને લોકો સુધી પહોંચાડો. લાઇક કરજો, શેર કરજો. કેમેરા પર્સન રાહુલ ગંઠર સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસભરા ન્યૂઝ, તીર્થભૂમિ નારાયણ સરોવર, લખપત, કચ્છ.